નવમા ચિંતામણીમાં ભગવાન શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ રામઘાટે બેઠા છે અને વિચાર કરે છે તેની કથા આવે છે। તે સમયે રામઘાટે ભગવાન સ્વામિનારાયણ સાંજ સમયે વિચાર કરે ત્યાં નારદ મુનિ આવ્યા એ વાત ચાલે છે। તે વચ્ચે રામઘાટની કથા મેં તમને કહી। નારદજી કહે અક્ષરાધિપતિ પુરુષોત્તમ અવતારી તમો પોતે અડધી આવરદા આ બ્રહ્માંડની થઈ ત્યારે પધાર્યા। તો હવે અવતારો તથા અવતારોના ભક્તો તેમનો આત્યંતિક કલ્યાણ કરો। ઘણા કાળથી તપ કરીને સિદ્ધ થયેલા યોગીઓ પણ પરમ કલ્યાણ કરો માટે વનમાં પહેલા પધારો। તીર્થો પણ જૂના થયા છે તેમને પણ પવિત્ર કરો, તેમનું પણ કલ્યાણ કરો। આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામી તેમણે આપની ઈચ્છાથી પ્રવર્તેલ સંપ્રદાય તથા સત્સંગમાં તમે પધારો। હજારો જીવોનું પરમ કલ્યાણ કરો। આ પૃથ્વી રહે ત્યાં સુધી તમારું ભજન કરીએ અસંખ્ય જીવો અક્ષરધામને પામે એવી રીતે તમે રીતિ પ્રવર્તાઓ એટલે મારી નંબર વિનંતી છે અને મારું પણ આત્યંતિક કલ્યાણ કરો। હું ઘણા કાળથી ફરું છું। શ્રીજી મહારાજ કહે તમે કેટલા કાળથી ફરો છો? ત્યારે નારદ મુનિ કહે પરની નિંદા કરવી સાંભળવી પોતાના વખાણ કરવા સાંભળવા તે પુણ્યને નાશ કરે છે। આપનું અજાણ્યું કાંઈ નથી હે પ્રભુ, તો પણ આજ્ઞાથી મારું વૃતાંત હવે તમને સંભળાવું છું। નારદ મુનિ કહે છે કે હે મહારાજ, હું પ્રથમ ઉજ્જૈન નગરીમાં સારસ્વત બ્રાહ્મણ હતો। પછી મને વૈરાગ્ય થયો ત્યારે ઘરનો ત્યાગ કરીને પુષ્કર રાજ ગયો, તપ કર્યું, તેથી પ્રભુ પ્રસન્ન થયા અને મને દર્શન દીધા। તે પ્રભુ કહે નાર એવું જળનું નામ છે માટે તે નારથી મારું ના આરાધન કર અને મને નાર દીધું તેથી તારું નામ નારદ યુગ યુગમાં પ્રસિદ્ધ થશે। પછી તે દેહનો ત્યાગ કરીને હું બ્રહ્માના લોકમાં ગયો। નિમિત્ત પ્રલય થતાં પછી બ્રહ્માએ ફરીથી સૃષ્ટિ કરી, તે સમયે મને ખોળામાંથી ઉત્પન્ન કર્યો અને નારદ નામ પાડ્યું। બ્રહ્મા કહે તું સૃષ્ટિ કરે, વૃથા ભમવું મેલી દે, ત્યારે મેં કહ્યું જે સૃષ્ટિ નહીં તમે કરો પણ ઉપાધિ છોડી દો, પ્રભુ ભજન કરો। ત્યારે બ્રહ્મા કોપાણા અને કહે કે તું ગાવામાં તત્પર છે માટે કલ્પ પ્રયત્ન ગંધર્વ થા શાપ દીધો તેથી હું સ્વર્ગમાં ઉપબ્રહણમ નામે ગંધર્વ થયો અને ત્યાં ચિત્રરથ ગંધર્વની 50 કન્યાને પરિણો। પછી કોઈક સમયે સ્ત્રીઓમાં ટોળા સહિત પુષ્કર રાજમાં બ્રહ્માદી દેવોની સભા હતી, તેમની પાસે ગાવા ગયો। પછી સભામાં ગાયન કરવા માંડ્યું, તે સમયે મારું મન સ્ત્રીઓમાં હતું તેથી તાલ સુરના ભાન રહ્યો નહીં, તેથી બ્રહ્મા પણ ક્રોધાયમાન થયા અને શાપ દીધો જે તું શુદ્ર થા અને ગંધર્વને લાયક નથી, હે મહારાજ તું દાસી પુત્ર થયો। ત્યાં સનસમાગમ મળ્યું, નાત મિલે પુની તાત મિલે સુત ભાત મિલે જુવતી સુખદાયી રાજ્ય મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મનવાંસિત ખોઈ લોક મિલે પરલોક મિલે વિવિધ લોક મિલે વૈકુંઠ કહી જાય સુંદિર ઓર મિલે સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ। અધર્મી પુરુષો રૂપી કાળો નાગ તેના ઉપદેશ રૂપ ભયંકર ઝેર રૂપી અગ્નિ તેણે કરીને મૃત્યુ પામવા એવો જે માણસો તેમને ઝેર ઉતરતામાં સંતો નિશ્ચયવાદી છે। પછી સત્સંગ કરીને હું દાસી પુત્રપણાના દેહનો ત્યાગ કરીને બ્રહ્માનો પુત્ર થયો। ત્યારે ફરતો ફરતો ઈલાવ્રત ખંડમાં ગયો, ત્યાં વેદનગર છે તેમાં ગયો। તે નગરમાં 56 કરોડ રાગ તથા રાગરણીઓ તેનો પરિવાર રહે છે, તે સર્વને લુલા પાંગળા આંધળા કોઢિયા કદરૂપા મેં દેખ્યા। તેમને પૂછ્યું આ નગરમાં આવા કુરૂપ કેમ છો? ત્યારે સર્વ કહે પૂર્વ બ્રહ્માના પુત્ર નારદ ગંધર્વ થયા હતા, તેમણે પુષ્કરમાં બ્રહ્માની સભામાં તાલ સુરનું ભાન નહીં રાખીને ગાયન કર્યું તે પાપે અમે આવ્યા અને આવા થયા છીએ। તે નારદ ગાયન વિદ્યા શીખીને ફરીથી તાલ સુરમાં ગાય તો અમો હતા તેવા રૂપવાન થઈએ। નારદ કહે છે કે મહારાજ તે સર્વને જોઈને હું વૈકુંઠમાં ગયો,
અને પ્રભુએ કહ્યું જરાક તાલ સુર વીરાનું ગાવ તેમાં 56 કરોડ લુલા પાંગળા થાય માટે તમારી માયાની કોઈ ખબર પડતી નથી માટે જરા માયા બતાવો. પ્રભુ કહે ચાલો. પછી પ્રભુ યજ્ઞસરમાં બ્રાહ્મણ બનીને નારદ સાથે ચાલ્યા. પછી અમો બંને પૃથ્વીમાં વેદવતી નદીને કાંઠે વિદિશા નગરીમાં આવ્યા. તેમાં એક ક્ષીરભદ્ર રૂપ જીવિકા હતી. તેણે સન્માન કર્યું, જમવાનું કહ્યું, પણ અમો રોકાયા નહીં. તે રૂપ જીવિકાએ પ્રભુએ આશીર્વાદ આપ્યા, તારી ખેતીવાડી વૃદ્ધિ પામશે. ત્યાંથી ટીકા ગામમાં આવ્યા. ત્યાં ગોસ્વામી બ્રાહ્મણે પોતાના ઘેર રાખ્યા, જમાડ્યા, સારી સેવા કરી. પ્રભુએ તે બ્રાહ્મણને કહ્યું, તારી ખેતીવાડીનો નાશ થશે તેથી મેં પૂછ્યું, હે પ્રભુ, તમારું કાંઈ કહાતું નથી. ત્યારે રૂપજીવિકાને ત્યાં રોકાયા નહીં, તેણે કાંઈ સેવા કરી નહીં, તેને ખેતીવાડીની વૃદ્ધિ થશે એવો આશીર્વાદ આપ્યો. અને આ બ્રાહ્મણે સેવા કરી, જમાડ્યા, રાત્રિ રાખ્યા, તેનો સર્વ વિનાશ થાય એમ કહ્યું. પ્રભુ કહે એક દિવસ હળ હાંકે અને મચ્છીમાર 12 મહિના સુધી માછલા મારે તે બેઉ સરખું પાપ છે, માટે તે રૂપજીવિકાને હળ હાંકવાથી પાપ વધતું જશે અને નરક પડશે, અને વિપ્રને ખેતીવાડીનો નાશ થતાં પાપ ઘટતું જશે અને મારું ભજન કરશે અને દુઃખ પડે ત્યારે પ્રભુ સંભાળે છે, માટે તે વિપ્ર મને પામશે. ત્યારે સમજ પડી. ત્યાંથી ચાલતા એક સરોવર આવ્યું, તેમાં સ્નાન કરવા માટે જેવી ડૂબકી મારી કે તરત જ પ્રભુ જળમાંથી અદૃશ્ય થઈ ગયા અને હું રૂપવતી સ્ત્રી બની ગયો. તેવામાં તાલ ધ્વજ રાજા મૃગિયા કરવા માટે આવ્યા. તે રાજાએ મને રાણી કરીને ઘેરે લઈ ગયા. તેની સાથે તે સ્ત્રી થઈને 12 વર્ષ રહ્યા. પછી 13મે વર્ષે ગર્ભ રહેતા એક તંબુડાને જન્મ આપ્યો. તેમાંથી 100 પુત્ર થયા. તે સર્વને ઘીમાં નાખ્યા અને મોટા થતા પરણ્યા. તેઓ જમીન વહેંચવામાં પરસ્પર લડી મરાણા રાજા તથા રાણી. તે હું શોકથી બહુ રોવા લાગ્યા. તે સમયે પ્રભુ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને કહે શા માટે શોક કરો છો, જગત મિથ્યા છે. એક પુરુષ મરી જાય ત્યાં એક કહે મારો દીકરો, બીજો કહે મારો ભાઈ, વળી કોઈ ભત્રીજો, કોઈ મામો, કોઈ માસો, કોઈ ફૂવો, કોઈ નાનો, કોઈ ભા, કોઈ બાપ, કોઈ કાકો, કોઈ દાદો, કોઈ દિયર, કોઈ જેઠ, કોઈ સસરો, કોઈ વેવાય, એમ સર્વ જુદા જુદા નામ લઈને પોકે રોવે. એક સ્ત્રી મરી જાય તો કોઈ માસી, કોઈ મામી, કોઈ માતા, કોઈ ફૈબા, કોઈ દીકરી, કોઈ દિયરાણી, કોઈ જેઠાણી, કોઈ દાદી, કોઈ નાની, કોઈ વેવાય, કોઈ સાસુ, એમ જુદા જુદા નામ લઈને ફૂટે, પણ તે સર્વ મિથ્યા. માટે શોક ન કરો. સાલો સરોવરમાં સ્નાન કરો, શ્રાદ્ધ કરો, સૂતક ટાળો. ત્યારે રથમાં બેસીને અમે ચાલ્યા અને ત્રણેય સરોવરમાં સ્નાન કરવા પડ્યા. ડૂબકી મારીને બહાર નીકળ્યા ત્યારે બ્રાહ્મણ ન મળે પણ ભગવાન નજરે પડ્યા અને હું નારદ થઈને ઊભો, રાજા તે રૂપે થઈને ઊભા અને અમે એકબીજાને સામુ જોઈ રહ્યા. હે નીલકંઠ, હે ભગવાન, સામુ જોઈને હસ્યા. મને સમજ પડી આ તો માયા બતાવી. પછી પ્રભુ તથા હું બંને વૈકુંઠ ધામમાં ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય દેવશરણ મુનિ વિરચિંત શ્રી સ્વામિનારાયણ સહિતા મધ્યે નારદ ચરિત્ર કથન નામ 9મો. દસમે ચિંતામણીમાં નારદ મુનિ ભગવાનને વાત કરે છે અને વૈકુંઠમાં જાય છે તે વાત આગળ આવશે. હે નીલકંઠ પ્રભુ, તે સમયે વૈકુંઠના બ્રહ્માદિદેવો તથા તુંબરુવાદી ગંધર્વો પ્રભુના દર્શન કરવા આવ્યા. તે દર્શન કરીને બેઠ્યા. તે સમયે લક્ષ્મીજીની સભામાં આવતા જાણીને સર્વ બહાર આવ્યા. એક તુંબરુ રહ્યા અને તુંબરુએ ગાયન ગાયું, તેથી લક્ષ્મીજી તથા નારાયણ બંને પ્રસન્ન થઈને પોતાના વસ્ત્ર ઘરેણા તુંબરુને આપ્યા. તે પહેરીને તુંબરુ બહાર આવ્યા ત્યારે દેવતાએ તુંબરુના ખૂબ વખાણ કર્યા. તે સાંભળીને મને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી કે હું તુંબરુ જેવી ગાયન વિદ્યા શીખી અને પ્રભુને પસંદ કરું તે માટે દેવનું 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે આકાશમાંથી
ત્યારે આકાશવાણી થઈ જે માનસરોવર પર્વતમાં ગાનબંધુ નામે ઉલ્કુરાજ રહે છે તેની પાસે જાઓ, તે ગાન વિદ્યા શીખવશે. હું માનસરોવરમાં ગયો અને ઉલ્કુરાજની ચારે તરફ ગંધરો, કિન્નરો, યક્ષો, અપસરાઓ, સિદ્ધો વિટાઈને બેઠા હતા. ઉલ્કુરાજ વચ્ચે બેઠા બેઠા સર્વને ગાયન વિદ્યા શીખવતા હતા. તેમણે મારું સન્માન કર્યું, આસન આપ્યું અને બોલ્યા કે મારા ઉપર દયા કરી મને દર્શન આપ્યા આપની શી આજ્ઞા છે. મેં કહ્યું, હું ગાયન વિદ્યા શીખવા માટે આવ્યો છું. ઉલ્કુરાજ કહે છે કે હું ઇન્દ્રધ્રુમ રાજાની પ્રસન્નતાથી દીર્ઘ આયુષી છું. મેં કિન્નરો પાસે 8000 વર્ષ સુધી ગાન વિદ્યાનો અભ્યાસ કર્યો. 10 મન્વંતર સુધી ગાયન કરતા કરતા મારી જીહુવા અને સ્વર શુદ્ધ થયા. ત્યારે ગાયન વિદ્યાનો આચાર્ય થયો. આપ સર્વ શીખવા આવ્યા છો તો હે નારદ, તપની ગાન વિદ્યા નથી મળતી, અભ્યાસે કરીને પમાયશે, તો તમો પણ શીખો. હું તેમનો શિષ્ય થયો. ઉલ્કુરાજ કહે છે કે હે નારદ, લાજ મૂકીને અભ્યાસ કરો તો આવડશે. પહેલું સ્ત્રી સંગ, બીજો ગીત, ત્રીજું ધ્રુત, ચોથું કથા, વ્યાપાર, ભોજન, ધન સંપાદન, આ સર્વમાં શરમ રાખે તેમાં કામ થતું નથી. 1000 વર્ષ પ્રયત્ન મને શીખવાડ્યું અને દેવતાના 1000 વર્ષ એટલે કે આપણા 360,000 વર્ષ, 3,99,600 સ્વરના ભેદ છે તે હું શીખ્યો. ઉલ્કુરાજને મેં કહ્યું, હવે હું ગાન વિદ્યાનો પાર પામો, આપની શી સેવા કરું. ત્યારે ઉલ્કુરાજ કહે છે કે એક કલ્પ પર્વત મારી આયુષ છે, મારી કાંઈ ઈચ્છા નથી, પણ તમો મહાત્મા છો તે મારું કલ્યાણ કરો. મેં કહ્યું, અમો રજા માગીએ ને વૈકુંઠમાં ગયા અને લક્ષ્મીનારાયણ આગળ જ્ઞાન કર્યું. ત્યારે પ્રભુ કહે, તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું, તેથી શિવ પર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને પ્રભુ આગળ જ્ઞાન કર્યું. મન્વંતર સુધી શીખ્યા પછી પ્રભુ આગળ ગાન કર્યું, તો પણ પ્રભુ કહે હજુ તુમરુના જેવું નથી ગાન આવડતું. ત્યારે હું પ્રભુના પગમાં પડીને રડી પડ્યો. પ્રભુ કહે, તુમરુ પાસે શીખો. 28મા દ્વાપરે અંતે શ્રી કૃષ્ણ નામ ધારણ કરીને અવતાર લઈશ, તે સમયે તમે દ્વારકા આવીને મને યાદ કરાવજો, હું તમને ગાન વિદ્યા શીખવાડીશ, ત્યારે તુમરુ જેવા થશો. હે મહારાજ, હું તુમરુ પાસે ગયો, ત્યાં ગંધર્વ નગરમાં તુમરુનું ઘેર 7 સ્વર અને રાગ રાગણીઓ મૂર્તિમાન ફરતા હતા. તુમરુ પાસે વિદ્યા શીખ્યો પણ બરાબર ન આવડ્યું. હું બહુ વ્યાકુળ થઈને ભમતો હતો. તેવામાં મેં સાંભળ્યું કે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે, તેથી દ્વારકા જઈને પ્રભુના દર્શન કરી યાદ અપાવું. પ્રભુ કહે, જાંબુવતી પાસે શીખો. 1 વર્ષ જાંબુવતી પાસે આવીને શીખ્યો અને 1 વર્ષ સત્યભામા પાસે શીખ્યો. પછી શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગાન કર્યું, ત્યારે પણ ભગવાન કહે બરાબર નથી આવડતું. રુક્ષ્મણી પાસે જઈ ગાન ગાવા માંડ્યું, ત્યારે રુક્ષ્મણીજીની દાસીઓ કહે, નારદ, આટલા વર્ષ ગાયન શીખ્યા તો પણ હજુ તાલ સુરનું ભાન નથી. મેં જાણ્યું જે નખોદ કાઢ્યું, હું તો લાજનો મારો મુંજાઈ ગયો. 3 વર્ષ સુધી રુક્ષ્મણજીની પાસે શીખ્યો, પછી પ્રભુ પાસે ગાન કર્યું, ત્યારે પણ ભગવાન કહે હજુ બરાબર નથી. પછી ભગવાન પોતે મને શીખવાડ્યું. પ્રભુ કહે, હવે તુમરુ કરતા પણ જ્ઞાન વિદ્યામાં તમે વધ્યા. તે સાંભળીને હું નાચવા લાગ્યું. ભગવાન સ્નાન કરીને પૂજા કરવા બેઠા ત્યારે પ્રભુ કહે, ગાયન કરો. પછી જાંબુવતી, સત્યભામા, રુક્ષ્મણી આદિ અષ્ટ પટરાણીઓ સાથે ગાયન કર્યું. તે સાંભળીને પ્રભુ બહુ જ પ્રસન્ન થયા. પોતાના વસ્ત્ર અલંકારો સર્વ મને આપ્યા. આટલું થયું ત્યારે તુમરુ સાથેની ઈર્ષ્યા મેલી. પ્રસાદીના વસ્ત્ર અલંકાર પહેરીને હું વેદનગરમાં ગયો. ત્યાં સર્વ રાગ રાગણીઓ, તેમનો પરિવાર, 56 કરોડ તે રૂપાળા દીઠ્યા. પછી હું બદ્રિકાશ્રમમાં ગયો, નરનારાયણના દર્શન કર્યા. તે સમયે વસ્ત્ર ઘરેણા જોઈને નારદ મને કહે, તું પૂર્વ ગંધર્વ હતો, તે સમયે તારે 50 સ્ત્રીઓ હતી, તેમાંથી 1 સ્ત્રી શંકર ઉપર તપ કરીને વર પામી, જે નારદ ફરીથી તારા પતિ થશે. તે સ્ત્રી દ્વારકા નગરીમાં
श्रीजन्य राजानी कन्या थई तेने तमे परणो केम के शंकर नो वसन खोटो न थाय। हे नीलकंठ जी, पछी हूँ द्वारिकामां श्रीजन्य राजा पासे गयो अने कन्या जोई ब्रह्मा पासे गयो त्यारे पिताश्रीने वात करी त्यारे ब्रह्मा बहु राजी थया। जान जोड़ीने मने परणायो, हूँ ते स्त्री साथे ब्रह्माना लोकमां गयो अने समत सनत कुमारोए आवीने कह्युं, शुं करो छो? आपणे तो ब्रह्माना पुत्र छीए, माटे स्त्रीनो त्याग करीने भगवान भजो। हूँ आ भरतखंडमां कृतमाला नदीने कांठे श्री कृष्णनो मंत्रनो जाप करतो हतो, त्यां भगवान शंकर आव्या। मने कहे छप्पया गाममां अवतारी भगवान प्रगट थया छे, माटे छालो त्यां दर्शन करवा। ते दिवसे सर्व देवो साथे आपना जन्म समये छप्पयामां हूँ आव्यो हतो, ते सर्व साथे हता, तेथी हूँ कहीं बोल्यो नहीं। हवे मारो आत्यांतिक मोक्ष करो। इति श्री सहजानंद स्वामी शिष्य देव शरण मुनि विरचित श्री स्वामीनारायण संहिता मध्ये नारद कथन नाम दसमो चिंतामणि।